જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણો પાઠ 14 સારા અક્ષર. લેખિકા છે પિંકીબેન પંડ્યા, એનો પ્રકાર છે સંવાદ. કારણ કે આમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે બધાએ સંવાદ દ્વારા અક્ષર કેવા હોવા જોઈએ એની વાત રજૂ કરી છે. તેમનો જન્મ છે 28/5/1969. તેમનું વતન અમદાવાદના વતની છે તેઓ, અને એમણે આના સિવાય ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો નામના અનેક પુસ્તકો લખવાનો પ્રયત્ન કર્યો છે. તે સિવાય તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. હવે આનું શીર્ષક જ બતાવે છે કે સારા અક્ષર. જીવનમાં અક્ષરનું ખૂબ જ મહત્ત્વ છે કે જો આપણા અક્ષર સારા હશે તો આપણામાં વાંચવામાં પણ તકલીફ નહીં પડે, અને અક્ષરની સાથે સાથે જો જોડણી પણ સચોટ હશે તો વાક્યમાં ક્યારેય પણ અર્થનો અનર્થ થઈ શકશે નહીં. તો આ પાઠની અંદર અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું મહત્ત્વ છુપાયેલું છે એ સંવાદ દ્વારા વિદ્યાર્થી મિત્રોએ રજૂ કર્યું છે. દાખલા તરીકે અહીં ચાર્જોને બદલે જો મારજો શબ્દ લખી દેવામાં આવે તો એ આખું વાક્ય અર્થનો અનર્થ કરી દે છે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે તમે જે ખેતરમાં જે પણ ગાયો છે તેમને ચારજો, એવું આપણે લખવું હોય પત્રની અંદર. હવે ચારજોની જગ્યાએ આપણે મારજો શબ્દ લખી દીધું હોય તો એનો કેવો અનર્થ થાય છે એ આપણે બધા જાણી શકીએ છીએ. તો એ અર્થનો અનર્થ થાય છે અને અર્થનો અનર્થ ન થાય તેના તરફ આપણને ખાસ ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે, અને સાથે સાથે સારા અક્ષર એ જીવનમાં કેટલા બધા મહત્ત્વના છે એની ચર્ચા આ સંવાદ દ્વારા કરવામાં આવી છે. હવે આ પાઠની અંદર હાર્દિક, મેહુલ, સોનલ, રાધા, અશરફ, ધવલ આવા જેટલા પણ પાત્રો જે છે એ બધા જ પાત્રોએ પોતપોતાના અક્ષર કેવા છે તેના વિશેનો અહીં સંવાદ રજૂ કર્યો છે. બરાબર, મેં ઓનલાઈનની અંદર તો તમને સમજાવી દીધો છે, પણ અત્યારે હું તમને ખાલી ટૂંકમાં માહિતી આપું છું કે હાર્દિક જે છે એ હાર્દિક મેહુલને પૂછે છે કે મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો ને, એટલે એમ વાતો કરતાં કરતાં એ લોકોને ખબર પડે છે કે હાર્દિક જે છે એ મેહુલને કહે છે કે મેહુલ તારા અક્ષર તો બહુ જ સરસ છે. તો પેલો હાર્દિક શું કહે છે કે હોય છે ને, કારણ કે મારા પાણી હિસ્સા છે. તો એમ બીજો મિત્ર આવે છે, તો બીજો મિત્ર કહે છે કે એવું જરૂરી નથી કે પાનના હિસ્સા અને નોટો સારી હોય તો જ અક્ષર સારા આવે. એમાં બીજો વિદ્યાર્થી કહે છે કે એવું પણ મહત્ત્વનું નથી. તો બીજા વિદ્યાર્થીઓ કહે છે કે ના ના, એવું જ હોય કે જો એની નોટ સારી હોય અને પાના હિસ્સા હોય તો જ અક્ષર સારા આવે. તો બીજા વિદ્યાર્થીઓને એવું કહે છે કે એવું હોતું નથી, અક્ષર જો આપણા સારા હોય તો નોટ તો ગમે તે હોઈ શકે, આપણા અક્ષર સારા જ આવે. તો બીજો વિદ્યાર્થી એવું કહે છે કે ના ના, એ તો અણીવાળી પેન્સિલથી લખે છે ને માટે એના અક્ષર સારા આવે છે. તો એમાં બીજા વિદ્યાર્થીઓ એવું કહે છે કે એવું પણ જરૂરી નથી કે પેન્સિલ કે બોલપેન સારી હોય તો જ અક્ષર સારા આવે, આપણા અક્ષર જો રિયલની અંદર વાસ્તવની અંદર જો સારા હોય તો તમે ગમે તે પેનથી લખો અક્ષર તો સારા જ આવે. આ વિદ્યાર્થીઓ વચ્ચે અક્ષર સારા કરવાની અંદર ચર્ચા થાય છે. કોઈ કહે છે કે એના પાના સારા છે માટે અક્ષર સારા આવે છે, તો કોઈ કહે છે કે એ બોલપેનથી લખે છે માટે એના અક્ષર સારા આવે છે, તો કોઈ કહે છે કે એના નોટના પાના લીસા છે માટે અક્ષર સારા આવે છે, તો કોઈ કહે છે કે અણીવાળી પેન્સિલથી લખે છે માટે તેના અક્ષર સારા આવે છે. પણ જીવનની અંદર એવું હોતું નથી, તમે ગમે તે પેનથી લખો પણ આપણા અક્ષર જો સચોટ અને મરોદાર હોય તો તમે ગમે તે પાન પર લખો પણ અક્ષર આપણા સારા જ આવે છે. તો આવી ચર્ચા કરતા હોય છે એટલામાં એવું કહે છે કે અક્ષરની સાથે સાથે આપણે જોડણીનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ગુજરાતી ભાષા છે ને, ગુજરાતી ભાષામાં જો અર્થનો અનર્થ થઈ જાય તો આખું વાક્ય પણ બદલાઈ જાય. દાખલા તરીકે કોઈએ નોટમાં એવું લખ્યું હોય કે માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો, પણ જો લખવામાં સહેજ ભૂલ થઈ જાય, માટલુંની જગ્યાએ લખી જાય કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલું બરાબર વાળજો, તો આટલા એક જ શબ્દના ફેરફારથી આખા વાક્યમાં અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે ગુજરાતી ભાષા પર જો પ્રભુત્વ મેળવવું હોય તો સૌથી પહેલાં જોડણીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અક્ષરો સુધારવાનો ખાસ પ્રયત્ન કરવો જોઈએ. તો આ સારા અક્ષર પાઠની અંદર પિંકીબેન પંડ્યા જે છે એ પિંકીબેન પંડ્યાએ આપણને જીવનની અંદર અક્ષર એ કેટલા મહત્ત્વના છે તેની વાત કરી છે, ને એટલા માટે તો ગાંધીજીએ પણ કહ્યું છે. ગાંધીજીના અક્ષર બહુ સારા નહોતા, પણ જ્યારે ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં જાય છે ને ત્યારે બીજા વ્યક્તિઓના મોતીના દાણા જેવા અક્ષર જોવે છે ત્યારે એમને ખબર પડે છે કે ખરેખર
ખરેખર સારા અક્ષર એ જીવનમાં ખૂબ જ મહત્વના છે. ત્યારે જ એમણે કીધું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આપણે ગમે તેટલી ડિગ્રી કે ઉચ્ચ પદવી ધારણ કરી હોય પરંતુ આપણા અક્ષર સારા ના હોય તો એ આપણી કેળવણી અધૂરી રહી હોય કહેવાય. માટે હંમેશા અક્ષરો સારા રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવું જરૂરી નથી કે તમે ગમે તે બોલપંથી લખો, પણ જો આપણા અક્ષર મરોડદાર હશે, સુંદર હશે, જોડણી સારી હશે તો ગુજરાતી ભાષાનું પ્રભુત્વ આપોઆપ આપણા જીવનમાં ઉતરે છે. વિદ્યાર્થી મિત્રો, મેં ઓનલાઈનમાં તમને પાત્ર સાથે વંચ્યા વિના સમજાવ્યું હતું. અત્યારે મેં ટૂંકમાં સમજૂતી આપી દીધી છે. હવે આના આઈડિયાના હું ફોટા પાડીને મૂકી દઈશ. જય હિન્દ.